નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે કેટલાય દિવસથી ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી અલગ અલગ વિડીયોઝ પર કંઈક ને કંઈક કમેન્ટ કરી અને પોતાના ક્વેશ્ચનને રજૂઆત કરતા હતા. તો એવા કમેન્ટ્સના આપણે ટોપ જે ક્વેશ્ચન છે એને આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે, સાથે સાથે હું તેમને એના આન્સર્સ બી આપતો જાઉં. તો તમે બી કોઈ જગ્યાએ કમેન્ટ કરી હોય ને તમારે બી કોઈ માહિતી મેળવવાની હોય તો આ વિડીયો તમને ઘણો બધો ઉપયોગી સાબિત થશે. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે ટોપ 5 કમેન્ટ્સ છે કે જે વિદ્યાર્થીઓએ કરેલી હતી, આપણે એક એક કરીને જોતા છીએ. અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે સર, બોર્ડ પરીક્ષા જેમ જેમ નજીક આવે છે તેમ તેમ થોડી બીક લાગે છે. તો કદાચ તમને બીક એટલે લાગતી હોય કે તમારું પૂરેપૂરું પુનરાવર્તન કદાચ ના થયું હોય. તમે જેવું એની પ્રિપેરેશન પરફેક્ટ કરી લેશો તમને બીક નહીં લાગે. બીજું કે તૈયારી કરવા છતાં બી જો તમને બીક લાગતી હોય તો તમે એક વાર પેપરને લખી જો, તમે મોડે કોઈ પેપરને સોલ્વ કરશો તો તમારું કામ થોડું ઈઝી લાગશે. અને રહી વાત બીકની, તો બીક કોઈ રાખવા જેવું છે નહીં. બોર્ડની પરીક્ષા એક પરીક્ષા છે, તેનાથી ગભરાવવાની જરૂર છે નહીં. બીજો આગળ એક ક્વેશ્ચન છે કે સર, બોર્ડ પરીક્ષામાં બ્લેક પેન અલાઉડ છે? તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ કન્ફ્યુઝન હોય છે કે એ લોકો હાઈલાઇટ કરવા માટે બ્લેક પેનનો ઉપયોગ કરી શકે. તો બ્લેક પેન બોર્ડ પરીક્ષામાં અલાઉડ નથી, આ તમારે યાદ રાખવાનું છે. તમારે બ્લુ બોલ પેનથી લખવાનું છે. બ્લેક પેન ખાલી તમારે OMR સિસ્ટમમાં અલાઉડ છે, જે લોકો બાર સાયન્સમાં હોય એ લોકોને અલાઉડ છે. બાકી તમે જો ધોરણ 10 કાં તો 12 ની અંદર હોય અને તમારે OMR સિસ્ટમ ના હોય તો તમારે કમ્પલસરી બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો છે. તમારે થોડી ક્રિએટિવિટી માટે આપણે કાલે પેપર પ્રેઝન્ટેશનમાં જે વિડીયો બતાવ્યો હતો એ પ્રમાણે તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો. પેન્સિલ માટે કોઈ ક્લેરિફિકેશન આપેલું નથી, તો તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો પણ બ્લેક પેન કે રેડ પેનનો તમે ઉપયોગ કરી શકો નહીં. આગળનો અહીંયા પ્રશ્ન છે કે સર, તમે જે પેપર પ્રેઝન્ટેશન બતાવ્યું તેવું પેપર જો અમે લખવા જઈએ તો કદાચ 3 કલાકમાં પતી જાય ખરું? તો હા, એ જે પેપર છે, જે વિદ્યાર્થીનું એ પેપર હતું, એ વિદ્યાર્થીની 2.5 કલાકમાં પોતાનું પેપર પૂરું કરી દે છે. તો તમારી પાસે લખવાની ઝડપ હોય તો તમે વધારે સારી રીતે એને લખી બી શકો અને ક્રિએટિવલી તમે આપી બી શકો. જે ટોપર હોય છે, જેને પૂરેપૂરા માર્ક્સ લાવવાના હોય છે, એ લોકો પેપર લખીને પ્રેક્ટિસ એટલી બધી કરેલી હોય, એ લોકોના આન્સર્સ એટલા કડકડાટ તૈયાર હોય, તે લોકો પેપર 3 કલાકનું પેપર બી 2.5 કલાકની અંદર લખી દે છે. ક્રિએટિવ પેપર બનાવી અને શિક્ષકને આપે છે, જેથી કરીને એને પૂરેપૂરા ગુણ મળી જાય છે. તો તમે એવું વિચારતા હોય કે આવું કરવા બેસો તો મારા 3 કલાકથી વધારે સમય લાગી શકે, તો પછી એને છેલ્લે કરવાનું રાખવાનું, તમારે શરૂઆતથી એને કરવાનું છે નહીં. છેલ્લે તમારી પાસે સમય બચે તો એને ક્રિએટિવ બનાવવાનું, ના બચે તો જે છે એ લખેલા આન્સર્સને તમારે જવા દેવાના. આગળનો ક્વેશ્ચન છે કે સર, ખાલી તમારા આપેલા IMP કરીએ તો કેટલા માર્ક્સ આવે? તો આ ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થાય છે કે સર, તમે IMP આપી એટલે અમે તો એ જ IMP કરવાના છે. એવું નથી. મેં તમને એક આગળ વિડીયો બતાવ્યો હતો, તમારે પ્લાન A, પ્લાન B અને પ્લાન C એ પ્રમાણે કામ કરવાનું છે. પ્લાન A માં આપણો દેવસત્ય પેપર સેટ આવશે, પ્લાન B માં આપણા IMPs આવશે અને પ્લાન C આપણે બેકઅપ તરીકે રેડી રાખવાનો છે. એની અંદર તમારે બધા જ ક્વેશ્ચનને એક એક વાર વાંચવાના છે. તો બોર્ડ પરીક્ષામાં તો તમારે બધું જ તૈયાર કરીને જવાનું છે, પણ આપણો જે પેપર સેટ છે અને આપણા જે IMP છે એના પર તમારે વધારે ફોકસ રાખવાનું છે. એ તો તમને કડકડાટ આવડવા જ જોઈએ. તો તમે એકલા IMP તૈયાર કરીને કદાચ જવું હોય તો તમે પોતાના રિસ્ક પર જઈ શકો છો. બાકી જો તમે પ્લાન A, પ્લાન B અને પ્લાન C ની હું તમને વાત કરી છે એ પ્રમાણે તૈયારી કરીને જશો તો તમે શ્યોરલી તમારું જે ધાર્યું પરિણામ છે એ તમે લઈ આવશો. આગળનો ક્વેશ્ચન છે કે સર, હવે તો ધોરણ 10 ની હોલ ટિકિટ પણ ઓનલાઈન આવી ગઈ છે, તો ડાઉનલોડ કરીને બતાવો ને, અમારાથી થતું જ નથી. તો આની માટે આપણે એક સ્પેશિયલ વિડીયો બી બનાવેલો છે કે તમારાથી એ ઓનલાઈન ડાઉનલોડ નહીં થાય, એ બોર્ડની વેબસાઇટમાં રહેલી એક ભૂલ હતી, એના લીધે બાર સાયન્સની થતી હતી. હવે ફક્ત સ્કૂલ જ એને ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. તો આનો ઓલરેડી મેં એના પર એક વિડીયો બનાવેલો છે સેપરેટલી, તમારે જો હજુ ના જોયો હોય તો તમે જોઈ લો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આવું કેમ થયું હતું. તો આ ટોટલ 5 એવા ક્વેશ્ચન હતા કે જે ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરીને પૂછેલા હતા અને એનો જવાબ આપવો મને જરૂરી લાગ્યું, એટલે સ્પેશિયલી આ એક Q&A વિડીયો બનાવેલો છે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થી હોય કે જે આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તે વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો, જેથી કરીને એને બી આવી માહિતી મળી શકે. તમે જો અમારી ચેનલ પર કસેકથી હરતા ફરતા આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે, તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.